أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم शुरू करूँ छूँ अल्लाह ताला नाम थी जे अत्यंत कृपाणु अने दयाणु छे। विद्यार्थी मित्रों, हूँ तमारी गुजराती विषय ने शिक्षिका हाजरा बहन हकीम आजे धोरण 9 गुजराती माध्यमना विद्यार्थियों माटे गुजरातीना पाठ्यपुस्तकमांथी पद्य 15 गोद मातनी क्या गीतनो वीडियो बनावी रही छूँ। आशा राखू छूँ कि मारो आ वीडियो तमने अभ्यासक्रम में मददरूप पुरवार थशे। अने हाँ, जो तमने मारो आ वीडियो गमे तो प्लीज़ मारी चैनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो। अने आ वीडियो जोया पछी तमने आ वीडियो केवो लाग्यो ए कमेंट बॉक्स में लखीने मने चोक्कसथी जणावो। काव्यनो अभ्यास करता पहला आपणे कवि विषे थोड़क परिचय मेळवी लईए। पद्य 15 गोद मातनी क्या जेना साहित्यकार, रचयिता के कवि चंद्रकांत त्रिकमलाल शेठ, एमनो जन्म 3/2/1938, जन्मस्थळ खेड़ा जिल्लानुं ठासरा गाम, व्यवसाय तेओ अध्यापक छे। उत्तम अध्यापक तरीके निवृत्त थया पछी, निवृत्त एटले रिटायर थया पछी, गुजराती विश्वकोशमां, बाळ विश्वकोशमां सहसंपादक तरीके कार्य करे छे। तेओ मुख्यत्वे कवि, विवेचक अने निबंधकार छे। एमणे साहित्य सर्जन पण खूब सरस कर्यु छे। एमणे लखेला काव्य संग्रहना नाम आ प्रमाणे छे: पड़घानी पेले पार, एक टहुको पंडमा, गगन खोलती बारी, शगे एक जड़हड़ी ने, जड़ वादळ ने वीज, बाळ गीत संग्रहना नाम चांदलियानी गाड़ी, हूँ तो चालू मारी जेम, गोडे चढ़ी ने आऊँ छू, ललित निबंध नंद सामवेदी अने स्मरण कथा धूळमांथी पगलियो। एमणे जे साहित्य सर्जन कर्यु छे एना माटे एमने विविध इनाम पुरस्कार पण मेळव्या छे, एमने सन्मान पण थया छे। श्री चंद्रकांत भाई शेठ ने रणजीत राम सुवर्ण चंद्रक एवॉर्ड तथा साहित्य अकादमी एवॉर्ड दिल्ली पण मेळव्यो छे। चालो बाळको, त्यारे आजे आपणे अभ्यास करीए पद्य 15 गोद मातनी क्या, जेना साहित्यकार छे चंद्रकांत शेठ। साहित्य प्रकार गीत अने संकलन एटले सेमाथी लीधेलू छे आ काव्य, तो परिवार काव्यो नामना पुस्तकमांथी पद्य 15 गोद मातनी क्या लीधेलू छे, जेनो आपणे अभ्यास करवानो छे। ચાલો તો આપણે એકમનું સાર જોઈ લઈએ કે ભાઈ આ કાવ્યમાં કવિશ્રી આપણને શું કહેવા માંગે છે। તો સર્વપ્રથમ તો હું કહું કે કવિશ્રી રાજેન્દ્ર પટેલ એમના માતાના અવસાન પ્રસંગે, કોની માતાનું અવસાન થયું હતું તો કે કવિશ્રી રાજેન્દ્રભાઈ પટેલના મમ્મી ઓફ થઈ ગયા હતા, અવસાન થયું હતું, તો તે પ્રસંગે કવિ ચંદ્રકાંત શેઠને એક સુંદર મર્મવાળી પંક્તિ કહેલી। કઈ પંક્તિ કહેલી? તો કે છત્ર છાયા તો મળે પણ માનો ખોળો ક્યાં। આ ઉક્તિ સાંભળીને કવિને ગોદ માતની ક્યાં ગીત રચવાની પ્રેરણા મળી હશે। વ્યક્તિને જીવનમાં રહેવા ઘર કે મકાન જેવી છત્ર છાયા મળશે, મિત્રો હજાર મળશે, પ્રકૃતિનું સૌંદર્ય પણ માણવા મળશે, એટલે કે કોઈક સીન સિનેરી જોવાનું મળશે અને સુંદર સુંદર પ્રાકૃતિક દ્રશ્યો પણ જોવાના મળશે, અને સંગીતના સુરો પણ સાંભળવા મળશે, પણ માતાની ગોદ એટલે કે માનો ખોળો ક્યાં મળશે। એમ કહીને કવિ જણાવે છે કે વ્યક્તિને એની કોઈ પણ ઉંમરે માની હૂંફ, મમતા, વહાલ, હેતની સરવાણીની ખોટ ચાલતી જ હોય છે।
આ ગીતમાં કવિ જણાવે છે કે મનુષ્યના જીવનમાં માતૃપ્રેમનું મૂલ્ય અનેરું છે. માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી, એ ભાવ આ કાવ્યના કેન્દ્રમાં છે. જીવતે જીવત માતાની કદર કરી લો, જેની માતા નથી એને કેવું ફીલ થાય છે એ આ કાવ્યમાં બતાવ્યું છે કવિએ, કે આ સૃષ્ટિમાં દુનિયાવી રૂપો અને જુદા જુદા તત્વો સાથે માના વાત્સલ્યની જુદી જુદી સ્થિતિઓનું નિરૂપણ થયું છે. જીવનમાં બધું જ મળશે પણ માની ગોદથી મૂલ્યવાન બીજું કશું નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણા જ દ્રવતી હોય છે. એ આકર્ષક લય પ્રાસ દ્વારા આ કાવ્યમાં પ્રગટ થયું છે. તુલના દ્વારા માતા માટેના ભાવચિત્રો ખૂબ જ સુંદર રીતે ઘૂંટાયા છે. અહીંયા કવિશ્રીની માતા નથી એટલે એમને ડગલે ને પગલે માતાની કમી નડે છે, તો એમણે એ પોતાની હૃદયની વેદનાને પંક્તિઓ દ્વારા વાચા આપી છે. તો આપણે પંક્તિ પ્રમાણે કાવ્યનો અભ્યાસ કરીએ. છત મળશે ને છત્તર મળશે ગોદ માતની ક્યાં. છત એટલે કે છાપરું, રૂફ. છત્તર એટલે કે છત્ર છાયા, આવરણ. અહીંયા તમે છત એટલે ધાબું, અગાસી પણ કહી શકો. તો અહીંયા કહેવા માંગે છે કવિશ્રી કે જીવનમાં છત મળશે એટલે કે રહેવા માટે ઘર મળશે, છત્ર છાયા મળશે, પણ આશરો, છત્ર એટલે અહીંયા આશરો મળશે તમને, પણ માની ગોદ ક્યાં મળશે. એકવાર માતાથી ભીખૂટા થઈ ગયા, માતા ગુજરી ગયા, માતાનું મૃત્યુ થયું, પછી બીજી માતા ક્યાંથી લાવશો? બીજી આપણી માતાનો ખોળો ક્યાંથી લાવશો? એટલે કવિ કહે છે કે જીવનમાં છત મળશે એટલે કે રહેવા માટે ઘર મળશે, છત્ર આશરો મળશે, પણ માની ગોદ ક્યાં મળશે. શયનખંડને શૈયા મળશે સોડ માતની ક્યાં. શયનખંડ એટલે સુવા માટેનો ઓરડો, બેડરૂમ. શૈયા એટલે કે સેજ, પથારી, બિસ્તર, નરમ ગાદલું, કે બેડરૂમ મળશે એટલે કે શયનખંડ મળશે જીવનમાં. શૈયા અહીંયા પથારી, એમ કહી શકો કે ભાઈ નરમ પથારી પર કેવી સરસ મજાની ઊંઘ આવશે. પણ સોડ માતની ક્યાં, માતાની સોડ ક્યાં મળશે એકવાર ગુમાવી લેશો તો. ફરી વાર કહું છું, કવિશ્રી કહે છે કે જીવનમાં શયનખંડ અને શૈયા મળશે પણ માતાની સોડ ક્યાં મળશે. રસ્તા મળશે, રાહી મળશે, રાહત માની ક્યાં. જીવનમાં રસ્તા મળશે, રાહદારી એટલે કે મિત્રો પણ મળશે, પણ માનો વિસામો ક્યાં મળશે. સમજ પડે છે કે જીવનમાં રસ્તા મળશે, રાહી મળશે, પણ મમ્મી જેવી રાહત મળશે નહીં. અહીંયા હું તમને એમ કહું કે એક રસ્તા પર તમે જતા હો અને રસ્તામાં ભૂલી જાઓ અને જો તમને કશું સમજ નહીં પડે અને અચાનકથી તમને મમ્મી મળી જાય, દેખાઈ જાય, કેવી રાહત મળે. એ જ વસ્તુ કે માની રાહત એ બહુ મોટી વાત છે. ચાંદ સૂરજને તારા મળશે આંખો માની ક્યાં. ચાંદ સૂરજ ને તારા પણ મળશે પણ માની આંખો ક્યાં. તો અહીંયા કહે છે કે આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર શું થાય છે? તો કે સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય તો કેટલું સારું લાગે, પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. સમજ પડે છે ને? પલ્લવ અને પુષ્પો તો મળશે પાલવમાંનો ક્યાં. તો કે પલ્લવ એટલે કે માનું પાલવ, અહીંયા પલ્લવ એટલે તો તાજા કૂણા પાન, પુષ્પ ફૂલ, કુસુમ, સુમર. પલ્લવ અને પુષ્પો તો મળશે
એટલે કે કૂણા પર્ણો અને પુષ્પ તો મળશે, પાલવ માનો ક્યાં, પણ માનો પાલવ કેવી રીતે મળશે? એક એક પંક્તિમાં માતા વગરની જે કવિનો ઝુરાપો છે, દર્દ છે, મા વગર જે તકલીફ છે એ છતી થઈ રહી છે. સુર તાલને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં. જીવનમાં તમને સુર મળશે, તાલ ને સંગીતનો આનંદ મળશે. તમે ડીજે પર, ટેપ પર, ડેક પર, તમે મોબાઈલ પર ભલભલા સંગીતો સાંભળશો, પણ માનો ટહુકો ક્યાં. અહીંયા મને એક વસ્તુ યાદ આવે કે જો તમારા મમ્મી, તમારું પોતાનું તો એક નામ હોય જ છે, છતાં લાડ પ્યારથી કંઈ કેટલાય નામોથી તમને બોલાવતા હશે, અને મમ્મીનો એ ટહુકો કેટલો મીઠો હશે. એકવાર મમ્મી જતી રહે પછી તમને એ લાડ ભર્યા નામથી બોલાવનાર કોણ. એટલે કે જીવનમાં સુર તાલ ને સંગીત બધું મળશે, પણ મમ્મી જે પ્યારથી બૂમ પાડશે ને એ નહીં મળે. જીવતે જીવત કદર કરો માતાની. હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. કે હાજર હાથ હાજર હાથ હજાર હોય એટલે કે અહીંયા કહેવા માગે છે કે તમને મદદ કરવા માટે, જીવનમાં જો અગર કંઈ તકલીફ પડે તો મદદ કરવા માટે હજારો હાથ તૈયાર હોય, હજાર મિત્ર પણ તમને મળશે. પણ માની છાતી એટલે કે મા બાથમાં લે અને આપણને ગળેથી લગાવે ત્યારે જે સુખ મળે છે એ કઈ રીતે ને ક્યાંથી મળશે? બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં. બારે ઉમટે અહીંયા કહેવા માંગે છે કે અનરાધાર વરસાદ વરસે પણ માના હેતની હેલી ક્યાં. અહીંયા કહેવાનો તાત્પર્ય કે જો મમ્મી બાળક નવજાત શિશુ હોય, કિશોર અવસ્થામાં હોય, યુવાન હોય, બરાબર, મા માટે પોતાનું બાળક એ બાળક જ છે. મા હર એક વયમાં પોતાના બાળકને પ્રેમ કરતી જ હોય છે. હું અહીંયા ખાસ તમને એક વસ્તુ મને એમ કહેવા જેવી લાગે કે તમે પોતે પોતાની જાતને અરીસામાં જુઓ. તમે કેવા દેખાવ છો એ તમારાથી વિશેષ કોઈને ખબર નથી, પણ માની નજરોથી જુઓ. પોતાનું બાળક એના માટે પ્રિન્સ ને પ્રિન્સેસ, રાજકુમાર ને રાજકુમારી જ છે, બરાબર. અને માન મમતા, માનો હેત એ તો બાળક માટે બારે માસ હોય છે, પણ એકવાર માતા ખોવાઈ જાય, ખોવાઈ જવાનું તાત્પર્ય ગુજરી જાય પછી. ભર્યા ઉનાળે પરપ સરીખી છાયા માની ક્યાં. ખૂબ તરસ લાગી હોય, પાણી માટે તમે વલખા મારતા હોય અને પરપ દેખાઈ જાય તો કેવું સાંત્વન, કેવી શાંતિ, કેટલી ખુશી મળી જાય કે ભાગીને તે પરબ પાસે જતા રહીએ. તો માનો પ્રેમ પણ ભર્યા ઉનાળે પરબની છાયા આપનાર છે. ભર બપોરે પરબ જેવી માની છાયા એકવાર ખોવાઈ જશે પછી ક્યાં મળવાની છે. ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. ભર્યા શિયાળે એટલે કે અહીંયા શિયાળાના અંદર તમે બ્લેન્કેટ ઓઢો, ધાબળું ઓઢો, કેટલી હૂંફ મળે, શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે, એ જ રીતે માની હૂંફ તો ભર શિયાળે માની હૂંફ એકવાર મળે. માની હૂંફ માં નહીં હોય તો કઈ રીતે મેળવી શકાય? અરે હું તો દીકરીઓ માટે તો એમ કહું છું કે દીકરી ઉપરવાળો ઈશ્વર અલ્લાહ કોઈની મા ન લે, કેમકે મા વિનાની દીકરી એટલે તૂટેલા ઘડાની રજડતી ઠીકરી. અને એમ પણ કહે છે કે જે બાળક નાનપણમાં માતાને ગુમાવી દે છે ને એ બાળક ઓશિયાળા, મોતાજ અને પ્રેમ માટે ઝૂરતા હોય છે. એટલે જેની પાસે મા છે એ જીવતે જીવત માતાની કદર કરી લો. એમ પણ કહેવાય છે કે માના પગ નીચે જન્નત છે. તો હું તો એમ કહું છું કે જન્નતનો જે દરવાજો છે એની ચાવી એટલે કે લોક એ પિતા છે. એટલે માતા અને પિતા એની જીવતે જીવત કદર કરી લો. તો જીવનમાં તો કહે છે તમે સુખી થશો જ, પણ માતા પિતાના હૃદયથી નીકળેલી દુઆ મરણ બાદ પણ કામ લાગે છે. યાદ રાખજો, જેણે માની કદર નથી કરી, બાપની કદર નથી કરી, એને જીવનમાં કદી સુખ મળશે નહીં.
આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી હશે. તો આપણે આ કાવ્યની અંદર જે શબ્દાર્થ આવે છે એની યાદી મેં અહીં બનાવી છે કે ગોદ, ખોળો, માતા, માં, આ બધા શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર કોપી કરવાના રહેશે. વિરોધી શબ્દ છે હાજર, ગેરહાજર, હેત, દ્વેષ, છાયા, તડકો. રૂઢિપ્રયોગ હજાર હાથ હાજર હોવા, એટલે મદદ કરવા હજાર વ્યક્તિ તત્પર હોવી. આશા રાખું છું કે તમને કવિ પરિચય અને પદ્યની વિસ્તૃત સમજ બરાબર આવી ગઈ હશે. હવે આપણે એના સ્વાધ્યાયની પણ ચર્ચા કરી લઈએ કે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, માતાના ટહુકા પાસે કોની વિસાત નથી. ઓપ્શન એ છે સુર, ઓપ્શન બી તાલ, સી સંગીત અને ડી ઉપરના ત્રણેયની. તો હકીકત છે, માતાના ટહુકા પાસે સુર, તાલ અને સંગીત કોઈની પણ વિસાત નથી. એટલે જવાબ આવે ઓપ્શન ડી, ઉપરના ત્રણેય. બીજું, હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ એ રૂઢિપ્રયોગમાં આપણે જોઈ ગયા કે બધા જ મદદ કરવા તૈયાર હોય. તો બીજામાં પણ જવાબ ડી આવે, બધા જ મદદ કરવા તૈયાર હોય. ત્રીજું, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે. તો જવાબ આવે ઓપ્શન સી, ભર્યા ઉનાળાની પરબ સાથે. ચોથું, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે. તો એમાં જવાબ આવે માતાની લાગણીથી. કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? જવાબ ઓપ્શન બી, માતાની લાગણીથી. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો જવાબ આવે આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમી અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ તમ 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 તા તારાઓનું સૌંદર્ય, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, એ સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાને વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા, એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. અહીંયા એમ કહું કે મમ્મી જોજો ગુસ્સે થતા હશે, પ્રેમ કરતા હશે, પ્યારથી જોતા હશે. આ ત્રણે ત્રણ લાગણી જાણે કવિ એક જ માતાની આંખોમાંથી અનુભવવા માંગે છે, બરાબર પ્રાપ્ત કરે છે. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં તો મુસળધાર વરસાદની હેલી ઉમટે છે, એ જ રીતે જીવનમાં ભલે ને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. એટલે કવિની મમ્મી નથી તો કે કેટલાય ચોમાસાઓ આવશે ને જશે, કેટલો એ વરસાદ વરસશે અને અટકશે, પણ એમ કે માતાના હેતની હેલી જીવનમાં એક વખત મળી જશે. મમ્મી જો ગુજરી ગયા પછી એ હેલી ક્યાંથી પ્રાપ્ત કરશો? પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન એમાં પહેલો છે, ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે અને શા માટે? આ જવાબ એમ સમજો કે એક રીતે કાવ્યનો આખો ભાવાર્થ જ એમાં આવી ગયો કે ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી, એટલે પ્રારંભથી અંત સુધી, માતાની મમતા માટેનો ઝુરાપો સાલે છે. કવિ વિચારે છે જીવનમાં 6 અને 76 મળશે, પણ એમાં માતાની ગોદનો તો અભાવ જ અનુભવાશે. ઘરમાં સરસ મજાના શયનખંડ ને સુવાળી સૈયામાં પણ માતાના સોડની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી મળશે, પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય ને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ સાલે છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. સમજ પડે છે? બીજો પ્રશ્ન છે, ગોદ માતની ક્યાં ગીતની વિશેષતા દર્શાવો. આ ગીતમાં તમને શું વિશેષ લાગ્યું? ઇમ્પોર્ટન્ટ, અગત્યતા. ગોદ માતની ક્યાં,
ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો જુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફિક્કી લાગે છે. જેમાં માતાનો હુંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? જેને નથી એને પૂછો. ખરેખર માતાનો હુંફાળો સ્પર્શ માં જે ગલે લગાવે એ જેની પાસે માતા નથી ને એ જ એનું મૂલ્ય સમજી શકે. કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારના સુખ સાહેબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોડ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હૂંફ, માના હેતની હેલી, માની છાયા ને માની માયા ક્યાં છે? એનો અભાવ તો સતત ચાલે છે. માતૃ મહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારથી સજાવ્યું છે. ભર્યા ઉનાળે પરપસરી કી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માની જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ગોદ માતની ક્યાંથી શરૂ થઈ લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ અટકે છે, વિરમે છે, ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી પણ કવિના મનમાં ચાલતી માની અધૂરપ અને માતાનો ઝુરાપો છે. જીવનમાં મીઠા સુર, તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાં માનો પ્રેમાળ તહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા હજાર હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિંતતાનો ભાવ છે એ અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી ઉમટે છે, એમાં માતાના હેતની હેલી શોધો જડતી નથી. કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરપસમી માની અનઉપસ્થિતિ અનુભવે છે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ સાલે છે, કારણ કે હવે એમની પાસે મા રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. કેને કે માડી તું ફૂલોની વાડી, તારા વગરનું આ જીવન દુઃખોની ક્યારી. માતૃ પ્રેમથી છલકાતા આ કાવ્યની સમજૂતી, સ્વાધ્યાયની સમજૂતી પર અહીં વિરામ આપી રહી છું. આશા રાખું છું કે તમને મારો આ વિડિયો ગમ્યો હશે. પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે તમને આ વિડિયો કેવો લાગ્યો. નવા વિડિયો સાથે ફરીવાર મળીશું. ઓકે, અલ્લાહ હાફિઝ, જઝાકલ્લાહ.